જય ગુરુદેવ મહાપુરુષ ચરણના ચાલીસ દિવસીય મહાપુરુષ ચરણના અગિયારમાં દિવસે આવો ગુરુદેવના એ દિવ્ય પ્રવચનને હૃદયંગમ કરી આપણા અનુષ્ઠાનને તેમજ જીવનને ધન્ય બનાવીએ ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે દિવ્ય ભાવનાથી એક ગાય્રી મંત્ર ઓર્ભુવા તત્સિવારી ભર્ગો દેવ ધીમા પ્રચોદયા અખંડ મંડલાકાર વ્યાપરાચરમ तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोऽस्तु गुरुशत्तायै श्रद्धा प्रज्ञायुता चया श्रद्धाप्रज्ञायुता चय ॐ आयातूवरदेवि त्र्यक्षरे ब्रह्मवादिनि गायत्र्यै छन्द श्यामात ब्रह्मयो निर्नमोऽस्तु ते

આજનો દિવ્ય પ્રવચન છે મનુષ્ય દેવતા બને બને આ ધરતી સ્વર્ગ સમાન એ વિષય ઉપર આવ ગુરુદેવની શૈલીમાં ગાયત્રી મંત્ર મારી સાથે સાથે ઓમ ભૂર્ભુ સ્વાસ્તરે પરવારે ભર્ગો દેવસ્ય ધીમહી દેવ

તે જ તેઓ આપી શકે અને દેવતા પાસે ફક્ત એક જ ચીજ છે અને તેનું નામ છે દેવત્વ ગુણ કર્મ અને સ્વભાવને દેવત્વ કહે છે આ ત્રણેય સારી અને શ્રેષ્ઠ ચીજ આપ્યા પછી દેવતા નિશ્ચિંત થઈ જાય છે અને કહે છે કે તમને જે આપી શકતા હતા એ અમે તમને આપી દીધું હવે તમારું કામ એ છે કે જે ચીજ અમે તમને આપી છે એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરો અને સફળતા મેળવો દુનિયામાં સફળતા એક જ વસ્તુના બદલામાં મળે છે છે અને એ માણસનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ એનાથી ઓછામાં કોઈ વસ્તુ મળી શકતી નથી જો કોઈએ ખોટી હોશિયારીથી પોતાની યોગ્યતાની સાબિતી પુરાવાર કર્યા વગર પરિશ્રમ કર્યા વગર ગુણોનો અભાવ હોવા છતાં પણ કોઈ વસ્તુ મેળવી લીધી હોય તો એ અણહકની વસ્તુ એની પાસે રહેશે નહીં શરીરમાં પચાવવાની શક્તિ ના હોય તો તમે જે ખોરાક ખાધો છે એ જ તમને હેરાન કરશે એ જ રીતે સંપત્તિને સુવિધાઓને જીરવવાની શક્તિ કે ગુણ જો નહીં હોય તો આ સંપત્તિ પણ તમને હેરાન પરેશાન કરશે જો તમારામાં સદગુણ નહીં હોય તો જેમ જેમ તમારી પાસે ધન સંપત્તિ વધતી જશે તેમ તેમ તમારી અંદર દોષ દુર્ગુણ પણ વધતા જશે દુર્વ્યસનો વધતા જશે બુરાઈઓ વધતી જશે અહંકાર અભિમાન વધતું જશે અને તમારી જિંદગી બરબાદ થઈ જશે દેવતા શું આપે છે દેવતા સુખ દુઃખને પચાવવાની શક્તિ આપે છે જે દેખાતી સંસારની દોલત અથવા જે પણ ચીજ તમે માગો છો જે તમને ખુશીનો ખજાનો લાગે છે એ બધાને ભોગવવા કે જીરવી જાણવા માટે વ્યક્તિમાં વિશેષતા હોવી જોઈએ એ વિશેષતાનું નામ જ દેવત્વ છે તમને જો દેવત્વ મળી ગયું હોય તો તમે દુનિયાની દરેક વસ્તુ પછી થોડી કેમ ન હોય તેમ છતાં એનો લાભ અને આનંદ તમે મેળવી શકો છો સંપત્તિ વધારે હોય તો પણ સારું અને ન હોય તો પણ સંતોષ પરંતુ જો તમે જેવા છો એવા જ રહેવા માંગો તો તમારી પ્રગતિ થઈ શકતી નથી ક્યારેય નથી થઈ શકતી મનુષ્યના શરીરમાં શક્તિ હોવી જોઈએ બુદ્ધિ હોવી જોઈએ અને એની ઉપર સમજદારીનું નિયંત્રણ હોવું જોઈએ સમજદારીનો જો અંકુશ ના હોય તો ઘીમાં આગ આગમાં ઘી હોમીએ અને અગ્નિમાં લાકડા મૂકીએ તો કેવી પરિસ્થિતિ સર્જાય એમ દુનિયામાં આફતો જ આફતો ઊભી થશે દેવતા કોઈને દોલત આપવાની ભૂલ કરતા નથી જો સંપત્તિ વધારે આપે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન આપણને બરબાદ કરી રહ્યા છે ભગવાન જો માણસને કંઈક આપે જો કંઈ આપે છે તો તે વિશેષતાઓ આપે છે ઉમંગ આપે છે ઉત્સાહ આપે છે નિયમિતતા આપે છે માનવતા એનું નામ છે જેનામાં માણસનું ચિંતન દ્રષ્ટિકોણ મહત્વકાંક્ષા અને વર્તન ઉચ્ચ પ્રકારનું હોય માનવતા એક ઉત્તમ જાદુ છે મનોકામના પૂર્ણ કરવી એ કોઈ ખરાબ બાબત નથી ખરાબ વાત નથી પરંતુ એની શરત એક માત્ર વસ્તુ માટે એ મનોકામના રાખી છે જો તમારા માટે માંગ્યું હોય તો પહેલા એ જાણવું પડશે કે તમે જે દોલતને માગી છે એ દોલતને તમે કેવી રીતે જીરવી શકશો અને કેવી રીતે ખર્ચશો પરોપકાર માટે 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 પરમાર્થ તમે મનોકામના કરશો તો ભગવાન જરૂર પૂરી કરશે અહી દેવતાના વખાણ કરી રહ્યો છું દેવતા કેવા હોય છે દેવતા માણસની ઈમાનદારી માટે બેઠેલા હોય છે માણસની અંદર એક એવી ઊંફ એક એવી ઉમંગ ઉત્સાહ અને એવી એક તડપણ પેદા કરે છે કે જ્યાં બધી જ ઝંઝટ અને મોહમાયાને કરોડિયાના જાળાની જેમ તોડીને સિદ્ધાંતો અને આદર્શો તરફ આગળ વધવા માટે માણસને મજબૂર કરે છે એને દેવતાનું વરદાન કહે છે માણસની અંદર જ્યારે ગુણોની કર્મોની તથા સ્વભાવની વિશેષતા પેદા થાય છે તો એની પ્રગતિના દરવાજા એની ઉન્નતિ ઉન્નતિના દરવાજા આપોઆપ ખુલી જાય છે

તેમની ઉપર દેવતાની કૃપા હતી અને કૃપાની એક જ ઓળખાણ છે કે જે વ્યક્તિમાં જવાબદારી અને સમજદારી આપોઆપ આવી જાય છે ભગવાન અને ભક્ત વચ્ચે જ પરંપરા ચાલે છે આપણે પૂજા કેમ કરીએ છીએ પૂજાનો મતલબ એ જ છે કે આપણા શ્રેષ્ઠ આપણી અંદર શ્રેષ્ઠ ગુણોનો વિકાસ માનવીય કર્મનો વિકાસ કર્તવ્યની ભાવના માનવીય શ્રેષ્ઠ સ્વભાવનો વિકાસ તમે એવું સમજો છો કે પૂજાના આધારે આ મળશે તે મળશે તો એ તમારો ખોટો પૂજાથી ખરેખર સરાફત ઈમાનદારી નિયમિતતા દયા ઉદારતા સેવા આવા ગુણોનો વિકાસ થાય છે માણસનો નો દ્રષ્ટિકોણ ઉચ્ચ સ્તરનો બને છે તમે ધ્યાનથી એકાગ્રતાથી કે મન દઈને પૂજા નહીં કરી હોય તો જ તમે રસ્તો ભૂલ્યા હશો પૂજા કરવા પાછળ આપણી ભાવના શુદ્ધ હોવી જોઈએ તો દેવતાની કૃપા જરૂર ઉતરશે ભગવાન પ્રસન્ન થાય છે તો તમે માગો એ વસ્તુ નથી આપતા તો શું આપે છે એ આત્મબળ આપે છે જેના આધારે માણસ પોતાની પ્રગતિ કરી શકે છે અને સફળતાના શિખરો સર કરે છે બધા જ મહાપુરુષોને ભગવાનની કૃપા અને જનતાનો સહયોગ મળ્યો છે જેના પ્રત્યે તમને કોઈ આકર્ષણ નથી એ છે આદર્શવાદ સિદ્ધાંતવાદ તમે આદર્શ અને સિદ્ધાંત ઉપર ચાલશો તો તમને શ્રેય ધન વૈભવ બધું જ મળશે જ્યાં માણસને શ્રેય મળે છે ત્યાં ધન પણ દોડતું આવે છે સંત ગરીબ હોય છે પણ ઉદાર હોય છે તેઓ જે મેળવે છે તે બીજાને આપી દે છે

કે ભગવાનને વિવશ કરી શકે છે અને કહી શકે છે કે તમારે અમને મદદ કરવી પડશે ઈચ્છાઓ કરનાર ક્યારેય ભક્ત બની શકતો નથી ભક્ત શબ્દની સાથે ભગવાનની ઈચ્છાઓ પૂરી કરવાની વાત જોડાયેલી છે ઈચ્છા પૂર્તિ તમારી નહીં ભગવાનની કરો ભક્તની રક્ષા કરવાનું ભગવાને વ્રત લીધું છે ભગવાને પરમાર્થના કાર્યો પૂર્ણ કરવા માટેનું વ્રત લીધું છે કોઈની ઈચ્છાઓ પૂરી કરવાની જવાબદારી લીધી નથી તમારો યોગ અને ક્ષેમ એટલે કે તમારી શારીરિક શારીરિક જરૂરિયાતો અને માનસિક જરૂરિયાતો પૂરી કરવાની ભગવાનની જવાબદારી છે પણ તમારી તૃષ્ણાઓ પાછળ દોરશો નહીં એમાં ભગવાન ભક્ત અને ભજન બધાનું અપમાન છે સાચા ભક્તો કશું જ માગતા નથી આપ્યા જ કરે છે આપ્યા જ કરે છે ભગવાન કોઈ માણસ નથી એમને આપણે ભાવનાથી બનાવ્યા છે ભગવાન વાસ્તવમાં સિદ્ધાંતોનું નામ છે શ્રેષ્ઠ આદર્શોનું નામ છે શ્રેષ્ઠતાનું નામ છે સિદ્ધાંતો પ્રત્યે સાચા આદર્શો પ્રત્યે માણસનો જે ત્યાગ અને બલિદાન છે એ જ ભગવાનની સાચી ભક્તિ છે એનું નામ જ દેવત્વ છે પ્રામાણિકતા માણસની સૌથી મોટામાં મોટી દોલત છે એના પર જ જનતાનો સહયોગ મળે છે સ્નેહ મળે છે સહયોગ મળે છે જ્યાં સ્નેહ સમર્થન અને સહયોગ મળે છે ત્યાં માણસને કોઈ પણ ચીજની કમી રહેતી નથી બુદ્ધિની પ્રામાણિકતા માટે સદભાવના માટે ઉદારતા માટે લોકોએ તન મન અને ધનથી સહકાર આપ્યો વ્યક્તિગત જીવનમાં પણ શ્રેષ્ઠતા અને પ્રામાણિકતા તમારી પાસે હશે તો તમે ભક્તની શ્રેણીમાં ગણાશો આખો સમાજ એમને સહયોગ આપે છે દાન આપે છે અને એમની આજ્ઞાનું પાલન કરે છે ગાંધીજીના કહેવાથી લાખો લોકો જેલવા ગયા હતા કેટલાય દેશભક્તો ફાંસીના માચડે લટકી ગયા અને હસતા હસતા ગોળીઓ ખાઈને શહીદ થઈ ગયા શું આવું બની શકે છે હા બની શકે છે આજે પણ બની શકે છે પણ એક શરત છે કે તમે પ્રકાશ બાજુ ચાલો પણ છાયો તમારી પાછળ પાછળ ચાલશે તમે તો પડછાયા ની પાછળ પાછળ ભાગો છો એટલે પડછાયો જ તમારી ઉપર સવાર થઈ ગયો છે છે પડછાયાનો અર્થ મોહ માયા લોભ સ્વાર્થ તમે ભગવાનની પાછળ પાછળ ચાલો સાચા શ્રેષ્ઠ સિદ્ધાંતો પર ચાલો આદર્શ અને શ્રેષ્ઠ સિદ્ધાંતો નું નામ જ ભગવાન છે જે ઈચ્છાઓ તૃષ્ણાઓ તમારી ઉપર છવાઈ ગઈ છે એમનાથી પીછો છોડાવો તૃષ્ણાઓ છોડો અને ઉપાસનામાં આગળ વધવાનો પ્રયત્ન કરો જેનાથી તમારી અંદર તમારા વ્યક્તિત્વમાં શ્રેષ્ઠતાનો વિકાસ થાય એને ભક્તિ કહેવાય જો તમારી અંદર શ્રેષ્ઠતાનો વિકાસ થયો તો હું તમને વિશ્વાસ આપું છું કે તમને જનતાનો પ્રેમ તમારા આત્માનું વરદાન ભગવાનનું વરદાન જરૂર મળશે ભક્તિનો આ જ ઇતિહાસ છે જો તમે એ સિદ્ધાંતોને સમજશો કે સદગુણોના વિકાસ માટે તપશ્ચર્યા કરવામાં આવી રહી છે અને તો ભગવાન તમને અહીંથી જતા પહેલા ગુણ કર્મ અને સ્વભાવની વિશેષતા આપશે અને ચારિત્રવાન વ્યક્તિની જેમ તમારો વિકાસ કરશે ચારિત્ર્યવાન વ્યક્તિ જ્યારે વિકસિત થાય છે ત્યારે ઉદાર બની જાય છે એ સંકુચિત નથી રહેતો એ વિશાળ બની જાય છે પરમાર્થ પરાયણ લોકસેવી જેને હિતકારી બની જાય છે અને તે પોતાની સ્વાર્થ વૃત્તિને પરમાર્થમાં બદલી નાખે છે તમારી સ્થિતિ જો આવી થઈ ગઈ થઈ ગઈ હોય કે આવી થઈ જાય તો હું કહીશ કે તમે ઉપાસના કરી સાચી છે તમે સાધના કરી તપશ્ચર્યા કરી એ સાચી કરી છે અને ભગવાનનું સાચું વરદાન મેળવ્યું છે તમે સાચું વરદાન મેળવી બધા ભક્તોની જેમ ન્યાલ બની શકો છો મેં પણ આજ રસ્તે ચાલવાનો પ્રયત્ન કર્યો છે અને મારા જીવનમાં પ્રત્યક્ષ રૂપે ભગવાનના વરદાનો મેળવ્યા છે અને અનુભવ્યા પણ છે તમે બધા એ પ્રેરણા લઈને જાઓ કે તમે તમારું જીવન શ્રેષ્ઠતા માટે આદર્શો માટે ત્યાગ અને બલિદાન આપે ચરિત્રને શ્રેષ્ઠ ઉજ્જવલ બનાવો એ માટે તમને તમારા આત્માનો અને ભગવાનનો સહયોગ અને કૃપા મળશે જીવનને શ્રેષ્ઠ બનાવવાની તમને પ્રેરણા મળે તો એના ફળ સ્વરૂપે તમે જે પ્રાપ્ત કરશો એ એટલું બધું શાનદાર હશે કે તમે ન્યાલ થઈ જશો આજની વાત સમાપ્ત ઓમ શાંતિ આ પ્રવચન ગુરુદેવે એકત્રીસમી જાન્યુઆરી ઓગણીસો ઓગણ્યાસી ના આપ્યું છે જે તમારી મારી અંદર દેવત્વનું જાગરણ કરી ધરતી પર સ્વર્ગનું અવતરણ કરનારું છે અને મિત્રો આ પ્રવચન આ ગુરુદેવનું અમૃતમય પ્રવચન આપ સૌની પાસે ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી વિના મૂલ્યે પહોંચ્યું છે તો આ પ્રવચનને આપ અણ સાંભળ્યું અણ સાંભળ્યું નહીં કરતા આને પોતાના અન્ય ગ્રુપમાં મિત્ર સર્કલમાં સ્નેહી સ્વજનોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ